હેલો વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ, કેમ છો? આજે ઓનલાઈન લેક્ચરમાં તમારું સ્વાગત છે. તો આજે ઓનલાઈન લેક્ચરમાં આપણે કરશું ચેપ્ટર નંબર 10. ચાલુ હતું ને પેટર્ન, તો ચેપ્ટર નંબર 10માં પેજ નંબર કાઢો તમે 114 ઉપર. તો 114 ઉપર તો આજે આપણે કરશું પેટર્ન તરાહાનો અભ્યાસ કરી અને ખૂટતી સંખ્યા લખો. તમને હું ખૂટતી સંખ્યા કરાવતી હતી કે એક પછી કઈ આવે, પછી ત્રણ પહેલાં કઈ આવે. તો એક પછી કઈ આવે? બે, અને ત્રણ પહેલાં બે. હવે ચાર ખાલી જગ્યા પાંચ, તો ચાર ખાલી જગ્યા પાંચ, તો ચાર અને પાંચની વચ્ચે શું આવે? સોરી, ચાર અને છ, તો ચાર અને છની વચ્ચે શું આવે? પાંચ. એવી રીતે વચ્ચેની સંખ્યાને તમને કરાવી. તો હવે અહીંયા આપણે ખૂટી સંખ્યા લખવાની છે, પેટર્ન જેવી. આ પેટર્ન છે એક પ્રકારની, અને અહીંયા આપણે ખૂટી સંખ્યા લખવાની છે. તો મારી સાથે સાથ કાઢો અને લખવા પણ કરતી જાઓ તેમ. તો એક છે, એક પછી શું? ત્રણ છે. તો અહીં એક પછી ત્રણ, એ કેમ આવ્યા? તો એકમાં બે નાખ્યા, એકમાં બે નાખો તો કેટલા થાય? ત્રણ. એવી જ રીતે ત્રણમાં બે નાખો તો પાંચ, પાંચમાં બે નાખો તો સાત, સાતમાં બે નાખો તો નવ. તો કરી નાખો, નવ લખાઈ ગયું ને, નવ. એવી જ રીતે નવમાં બે નાખો તો અગિયાર, કેટલા આવશે? અગિયાર. એવી જ રીતે અહીંયા કેમ છે? તો કે બાવીસ, એકવીસ, વીસ. તો હવે પાછળની સંખ્યા લખવાની આપણે એ કરીએ કે સો, અહીંયા જો સોળ છે બરાબર, સત્તર, પછી શું આવે? અઢાર, ઓગણીસ, વીસ, એકવીસ, બાવીસ. આવી ગયું ને આમ લાઈન. તો હવે આ ઉઠવું છે, બાવીસ, એકવીસ, વીસ. હવે અહીં શું આવશે? ઓગણીસ, પછી અહીંયા અઢાર. થઈ ગયું. તો બે સંખ્યા ખૂટી હતી. કઈ બે સંખ્યા? તો કે ઓગણીસ ને અઢાર, એ આપણે લખી નાખી. હવે આપણે રેલગાડી આપી છે, દેખાય છે બધાને રેલગાડી? હા. તો દસ, વીસ, ત્રીસ. તો આ દસમાં દસ નાખો તો કેટલા થાય? વીસ. વીસમાં દસ નાખો તો ત્રીસ, ત્રીસમાં દસ નાખો તો ચાલીસ, ને ચાલીસમાં દસ નાખો તો પચાસ. તો આમાં કઈ સંખ્યા ખૂટી હતી? ચાલીસની. પછી એના પછી અહીંયા પથ્થર આપેલા છે, તો અગિયાર, બાવીસ, તેત્રીસ. તો અગિયારમાં દસ નાખા તો કેટલા થયા? બાવીસ. બાવીસમાં દસ નાખો તો તેત્રીસ, તેત્રીસમાં દસ નાખો તો ચુમ્માલીસ, ચુમ્માલીસમાં દસ નાખો તો પંચાવન, પંચાવનમાં દસ નાખો તો સિત્તોતેર. થઈ ગયું. તો આમાં દસ દસ નાખ્યા તો થઈ ગઈ સંખ્યા પૂરી? તો કે અગિયાર, બાવીસ, તેત્રીસ, ચુમ્માલીસ, પંચાવન, છપ્પન ને સિત્તોતેર. તો સરખી પેટર્ન થઈ ગઈ. એવી જ રીતે ફુગા આપ્યા છે, પાંચ, દસ, દસ. એટલે કે કેમ થયા? તો કે આમાંથી દસમાંથી પાંચ કાઢે તો કેટલા વધે? પાંચ. તો દસ, પાંચમાં પાંચ નાખો તો કેટલા થાય? દસ. એમ કરી શકો કે દસમાં પાંચ નાખો તો કેટલા થાય? સોરી, પાંચમાં પાંચ નાખો તો દસ. એવી જ રીતે દસમાં પાંચ નાખો તો પંદર, પંદરમાં પાંચ નાખો તો વીસ, વીસમાં પાંચ નાખો તો પચીસ, પચીસમાં પાંચ નાખો તો ત્રીસ. થઈ ગયું. એવી જ રીતે અહીંયા ફૂલ આપ્યા છે, દેખાય તે બધાને? તો બેમાં ત્રણ નાખો તો કેટલા થાય? પાંચ. એવું જ છે ને, બેમાં ત્રણ નાખો તો કેટલા થાય? પાંચ. ન આવડે તો લીટા કરો. એક બે, ત્રણ છે, એક બે ને ત્રણ, મેં તમને શીખવાડ્યા હતા સરવાળા. તો ગણી નાખવાના, એક બે ત્રણ ચાર પાંચ. થઈ ગઈ પાંચ. પાંચમાં પાછા ત્રણ નાખ્યા તો કેટલા આવી જાય? આઠ. આઠમાં ત્રણ નાખો તો અગિયાર, અગિયારમાં ત્રણ નાખો તો ચૌદ, ચૌદમાં ત્રણ નાખો તો સત્તર, સત્તરમાં ત્રણ નાખો તો, એમ નાખવા પડે. તો બે હોય એમાં બેમાં ત્રણ નાખવાના, એક બે, બે પછી શું આવે? ત્રણ, ચારે પાંચ, પાંચ થઈ ગયા. પાંચમાં ત્રણ નાખવાના, છ, સાત, આઠ, આઠ આવી ગયા. હવે આઠમાં ત્રણ નાખવાના, તો નવ, આઠ પછી શું? નવ, દસ, અગિયાર, અગિયાર આવી ગયા. પાછા ત્રણ નાખો, બાર, તેર, ચૌદ, ચૌદ આવી ગયા. પંદર, સોળ, સત્તર, સત્તર આવી ગયા. અઢાર, ઓગણીસ, વીસ, વીસ. તો એ લખી નાખો બગડે મીંડે, વીસ. થઈ ગયું. તમને સમજાઈ ગઈ ખૂટી સંખ્યા લખવાની છે, પેટર્ન. તો અહીંયા આપણે બે બે નાખવાના હતા, કે એકમાં બે નાખીએ તો ત્રણ, ત્રણમાં બે નાખીએ તો પાંચ, પાંચમાં બે નાખીએ તો સાત, સાતમાં બે નવ, નવને બે અગિયાર, અગિયારને બે તેર. એવી રીતે પાછળની સંખ્યા લખવાની. વીસ પછી શું આવે પહેલા? તો કે ઓગણીસ, ઓગણીસ પહેલાં અઢાર, અઢાર પહેલાં સત્તર, સત્તર પહેલાં સોળ,
અહીંયા 10 10 નો સરવાળો કરતો જવાનું 10 10 નાખું છે 10 20 30 40 50 પછી અહીંયા 11 22 23 44 55 66 77 પછી 5 માં 5 નાખો તો 10 10 માં 5 નાખો તો 15 15 માં 5 નાખો તો 20 20 માં 5 નાખો તો 25 25 માં 30 નાખો તો સોરી 25 માં 5 નાખો તો 30 થઈ ગયું એવી જ રીતે કરવાનું છે હવે આપણે અહીંયા પેટર્ન પૂર્ણ કરો તો પેટર્ન પૂર્ણ કરવાનું છે અહીંયા આપણે 1 આપેલું છે 1 પછી શું આવે પા 2 આપ્યા 2 પછી શું આવ્યા 3 આપ્યા છે તો હવે આપણે એકડ એક કરીએ તો 1 2 ને 3 બરાબર તો અહીં કેટલા આવે 4 ને 5 તો હવે આપણે ચોરસ કેટલા કરવાના થાશે અહીંયા 1 છે અહીંયા 2 છે 3 છે તો અહીં 4 ચોરસ કરવાના થાશે તો કરો 1 2 3 અને 4 થઈ ગયા અહીંયા આપણે કરવાના થાશે 5 તો કરો 1 2 3 4 અને 5 થઈ ગયા પેટર્ન પૂરી પછી અહીંયા ફૂલ કેટલા આપેલા છે 3 4 ને 5 તો અહીં કેટલા કરવાના એ 3 આપેલા 4 ને 5 તો અહીં શું આવે 6 ને 7 બરાબર તો હવે 7 ફૂલ કરવાના 1 2 3 4 5 અને 6 થઈ ગયા એવી રીતે અહીંયા 7 ફૂલ કરવાના 1 2 3 4 5 6 અને 21 7 થઈ ગયું એવી જ રીતે અહીંયા તો બે ઓલા છે મીંડા અહીંયા 4 છે અને 6 છે અહીંયા 2 2 માં 2 નાખો તો 4 4 માં 2 નાખો તો 6 6 માં 2 નાખો તો 8 8 માં 2 નાખો તો 10 તો અહીંયા આપણે આવી રીતે અહીં 8 કરવાના 1 2 3 4 5 6 7 ને 8 થઈ ગયા ને પછી અહીંયા કેટલા કરવાના 10 તો 1 2 3 4 5 6 7 8 9 ને 10 થઈ ગયા પછી અહીંયા 1 3 5 તો અહીં કેટલા આવશે 7 રાઉન્ડ કરી ચોકડી મારી દેવાનું 1 2 3 4 5 6 7 થઈ ગયું 7 પછી અહીં કેટલા આવશે તો કે 9 1 2 3 4 5 6 7 8 અને 9 થઈ ગયું દેખાય છે ને હા અહીંયા હવે સ્ટાર આપ્યા છે તો પાછળથી આવ્યા છે જુઓ તો 5 આપેલા છે 4 આપેલા છે ને 3 તો 3 પછી શું આપેલા આવે તો કે 2 1 અને 2 હવે અહીંયા શું કરવાનું 1 સમજાઈ ગયું એવી જ રીતે અહીંયા 1 સળી આપી 2 આપી અહીંયા 3 આપી તો આપણે કેટલી સળી કરવાની 4 સમજાય થઈ ગઈ સળી 4 અહીંયા 5 1 2 3 4 5 થઈ ગઈ ને 5 સળી હા પછી અહીંયા તો 1 બોક્સ આપેલું પછી અહીંયા 1 રાઉન્ડ કરેલ છે દેખાય છે પછી અહીંયા ચોરસ બોક્સ આપેલું એક બાજુ ને બીજી બાજુ હવે આપણે અહીંયા 3 બાજુ કરવાનું થશે બોક્સ પછી અહીંયા એક બાજુ એક બાજુ અહીંયા ને એક અહીંયા 3 થઈ ગઈ પછી એક પાછું કરી હવે ચારેય બાજુ કરવાની થઈ ગયું હા ડન હવે આના પછી તમને પેટર્ન ખબર પડી ગઈ હવે આના પછી પાછો પત્તું ફેરવો અહીંયા પણ એમ જ છે પેટર્ન પૂર્ણ કરો છે ને પેટર્ન પૂર્ણ કરવાનો તો કે 2 2 માં 2 નાખીએ તો 4 4 માં 2 નાખીએ તો 6 6 માં 2 નાખીએ તો 8 8 ને 2 10 10 ને 2 12 12 ને 2 14 થઈ ગયું પછી એના પછી અહીં 27 છે 28 છે 29 છે 29 પછી શું આવે 30 30 પછી 31 31 પછી 32 32 પછી 33 લખતા જાજો મારી આર આર પછી આપણે 5 માં 5 નાખે તો 10 થાય એવી રીતે આપણે 30 સુધી કર્યું તો અહીંયા હવે 25 માં 5 નાખો તો 30 30 માં 5 નાખો તો 35 35 માં 5 નાખો તો 40 40 માં 5 નાખો તો 45 45 માં 5 નાખો તો 50 50 માં 5 નાખો તો
55 થઈ ગયું આવા પાંચ પાંચ નાખવાના હતા હવે અહીંયા તો 1 માં 3 નાખ્યા છે તો 4 થાય ને હા તો 3 માં 4 માં 3 નાખ્યા 7 7 માં 3 નાખે તો કેટલા થાય 11 જો એમ ન આવડે તો 7 માં 3 નાખ દેવાનો 7 લીટા છે 1 2 3 4 5 6 7 બરાબર 3 લીટા 1 2 3 અગળ નાખો 1 2 3 4 5 6 7 8 9 10 10 થાય કેટલા થાય 10 10 માં 3 નાખો તો 13 13 માં 3 નાખો તો 16 16 માં 3 નાખો તો 19 થાય ને 3 3 નું કરવાનું છે એવી જ રીતે અહીંયા પોટલી આપેલી છે 5 15 છે પછી એમાંથી 2 કાર્ડ નાખ્યા તો 13 વધે 13 માં 2 કાર્ડ નાખ્યા તો 11 11 માંથી 2 કાર્ડ નાખો તો 9 9 માંથી 2 કાર્ડ નાખો તો 7 7 માંથી 2 કાર્ડ નાખો તો 5 5 માંથી 2 કાર્ડ નાખો તો 3 થઈ ગયા હા એવી રીતે ટમેટો આવ્યું છે 10 અહીંયા શું આવશે 20 30 એ 20 આવશે દેખાય ને 30 40 50 ને 60 થઈ ગયું તો તમારે હોમવર્કમાં આજે જેટલા આ ખાલી જગ્યા કરાવી અને આ પેટર્ન કરાવી અને આ એ બધું તમારે તમારી બુકમાં એકવાર લખી નાખવાનું છે તો હોમવર્કમાં આજે કરાવેલ એકવાર તો આજના લેક્ચરને અહીંયા સમાપ્ત કરીએ છીએ નમસ્તે